સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ખેરબ્રહ્માના નવી મેત્રાલ આર્ડેક્ટા ઇન્ડસ્ટ્રીમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ગુજરાતના પનોદા પુત્ર અને આદિજાતિ સમાજના હૈયે વસેલા કરમઠ એવા ગુજરાત સરકારમાં આદિજાતિ વન પર્યાવરણ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા પૂર્વ મંત્રી અને હાલમાં મધ્યપ્રદેશના નવનિયુક્ત એવા રાજ્યપાલ મંગુભાઈ પટેલ સ્ટેસ્ટ ગેસ્ટ તરીકે ગુજરાતના પ્રવાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ખીરબ્રહ્મા ખાતેને આરડેકતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના આદિવાસી અગ્રણીઓના હસ્તે રાજ્યપાલ મંગુભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું સત્કાર સમારંભ કરીને સમસ્ત આદિવાસી સમાજ આજે હર્ષની લાગણી અનુભવે છે સાથે ત્રણેય જિલ્લાના જૂના મિત્રોને મરવાનો પણ આનંદ છે તેવું મંગુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે દેશ વિકાસ તરફ હરણફાર ભરી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેન છે અને આદિવાસી સમાજમાં કેટલાક વર્ષ પહેલાં જે શિક્ષણ હતું તેના કરતાં હાલના સમયમાં શિક્ષણનો વ્યાપ વધુ જોવા મળે છે તો ગુજરાત સરકારની વિકાસ ગાથા આજે વન બંધુ કલ્યાણ યોજના થકી શક્ય છે રાજ્યસભાના સંસદ રમીલાબેન બારાએ મંગુભાઈ પટેલ કેબિનેટ મંત્રી હતા અને તેમણે કરેલા કાર્યોને યાદ કરીને આદિવાસી પ્રત્યેની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને ત્રણેય જિલ્લામાંથી આદિવાસી અગ્રણીઓ તથા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો સહિત આદિવાસી સમાજ દ્વારા માતાજીની છબી સામારિયા ભગવાનની છબી માટીના ઘોડા તીર કામઠાથી મંગુભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ડેકતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર દ્વારા બીર મુન્ડ સામુંડાનો ફોટો અર્પણ કરાયો હતો સત્કાર સમારંભમાં સંસદ રમીલાબેન બારા સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ આર્ય તથા આદિજાતિના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રમેશ વૈષ્ણવ જડ ટીવી ખેડબ્રહ્મા